नमस्ते स्टूडेंट्स, आज आपणे चैप्टर नंबर 7ना मोटा प्रश्न शुरू करीए छीए। तो एमां सौथी पहेलो आपणे जे प्रश्न आवे छे मोटा प्रश्नमां, अदालत के ट्रिब्युनल द्वारा फरजियात विसर्जन, कम्पलसरी बाइंडिंग अप बाय ट्रिब्युनल। हवे आमां अदालत ने ट्रिब्युनल नो तफावत आपणे लास्ट लेक्चरमां जोयो हतो, बराबर, के ओम जोवा जाओ तो बे एक ज, पण अदालत छे ई थोड़ाक मोटा लेवले काम करती होय छे, ज्यारे ट्रिब्युनल छे ई एक पर्टिक्युलर डिपार्टमेंट पूरतुं ज काम होय छे। तो अर्थमां तमे ट्रिब्युनल के अदालत बेमांथी कोई पण शब्दनो प्रयोग करी शको। शुं कीधुं छे आमां? ट्रिब्युनले करेला हुकम द्वारा कंपनीने फड़चानी प्रक्रियामां लई जवामां आवे तेने ट्रिब्युनल मार्फत फरजियात विसर्जन कहे छे, बराबर। आमां ट्रिब्युनलनी जग्याए तमे अदालत शब्दनो प्रयोग पण करी शको छो, बराबर। तो बहु सादो सामान्य अर्थ छे कि भाई ट्रिब्युनल के अदालतना हुकम द्वारा फड़चामां पर लई जवानी प्रक्रिया जे छे ई, बराबर। હવે એના સંજોગો, શું કામ અદાલત આવો હુકમ કરે કે એને ફરજિયાત કંપનીને બંધ કરવાનો હુકમ કરવો શું કામ પડે? તો સૌથી પહેલું જે સર્વસામાન્ય કારણ છે એ છે કંપની દેવું ચૂકવવા અસમર્થ બને ત્યારે, બરાબર। જ્યારે કંપનીની પોતાની કેપેસિટી જ નથી કે હવે આગળ ચલાવી શકાય, બરાબર। શું કીધું છે ટેક્સ બુકમાં આપણે? જો કંપનીને દેવું હોય અને તે ચૂકવવા માટે અસમર્થ હોય તો અદાલત કંપનીને ફડચામાં લઈ જવા માટેનો હુકમ કરી શકે છે। કંપનીની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં જો કંપની દેવું ન હોય, કંપનીને દેવું ન હોય, આ એક અલગ પોઈન્ટ થઈ ગયો, અહીંથી તમને જે વાત કરી પાછી અલગ વાત કરી। કંપનીને આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં, એટલે કે નફો ન કરતી હોય એને કહેવાય આર્થિક સ્થિતિ નબળી, જો કંપનીને દેવું ન હોય તો અદાલત કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકશે નહીં। સ્થિતિ નબળી હોવા છતાં દેવું ન હોય તો ફડચામાં લઈ જઈ શકાશે નહીં, અદાલત આવો હુકમ કરી શકશે નહીં, બરાબર। કંપની તેનું દેવું ચૂકવવા અસમર્થ હોય ત્યારે ફરજિયાત ફડચામાં લઈ જવાની અરજીઓ અદાલતમાં થાય છે, બરાબર। આ એક ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખ, આ MCQમાં પૂછાય, ફેરવીને પૂછ્યું હોય કે દેવું ચૂકવવા સમર્થ છે, આર્થિક સ્થિતિ નબળી છે પણ દેવું ચૂકવવા સમર્થ છે તો અદાલત દ્વારા હુકમ થઈ શકશે કે નહીં થઈ શકે, આવો MCQ આવે, એક વાક્યમાં જવાબ આવે, બરાબર। તો એક માર્કમાં પોઈન્ટ તમે કરી શકાય, યાદ રાખજો આ પોઈન્ટ। પછી બીજો મુદ્દો છે ખાસ ઠરાવ દ્વારા કોઈ પણ કારણસર કંપની ખાસ ઠરાવ પસાર કરી નક્કી કરે કે અદાલત દ્વારા કંપનીને ફડચામાં લઈ જવી જોઈએ તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે, એટલે કે કંપની પોતે જ ખાસ ઠરાવ પસાર કરે। ખાસ ઠરાવ અને સામાન્ય ઠરાવ આ બે વચ્ચેનો તફાવત બહુ એકદમ સામાન્ય છે કે સામાન્ય ઠરાવ હોય એમાં ખાલી બહુમત હોય, બહુમત એટલે 50%થી વધુ મત પડે એને કહેવાય ઠરાવ, સામાન્ય ઠરાવ। જ્યારે ખાસ ઠરાવમાં 3/4 એટલે કે 75% મત છે ઈ તરફેણમાં હોવા જોઈએ તો ખાસ ઠરાવ કહેવાય, બરાબર। હજી 6ઠા ચેપ્ટરમાં આ ડિટેલમાં આપણને આવશે, બરાબર। ઠરાવનું આખું એક ટોપિક છે, ટૂંકનો છે ચેપ્ટર નંબર 6 SPમાં, ત્યારે આપણે ડિટેલમાં જોઈશું, પણ આ એક ટૂંકી સમજૂતી। તો ખાસ ઠરાવ એટલે આવી રીતે કે કોઈ પણ કારણસર કંપની ખાસ ઠરાવ પસાર કરી નક્કી કરે કે અદાલત દ્વારા કંપનીને ફડચામાં લઈ જવી જોઈએ તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે। કંપનીના સભ્યો દ્વારા પણ સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને કંપનીને ફડચામાં લઈ જઈ શકે છે। કંપનીના સંચાલકોને ખાસ ઠરાવની નકલ અદાલતમાં અરજી કરવાની સત્તા આપવામાં આવે છે, બરાબર। કે કંપનીના સંચાલકોને એવી સત્તા હોય છે કે ભાઈ આજે એક સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કર્યો છે, આ ખાસ ઠરાવની એક નકલ અદાલતમાં અરજી સાથે એ લોકો જમા કરાવે, બરાબર। તો એ આગળ પ્રક્રિયા થાય, પણ એમાં એક પાછો જોતો આવે, શું આવે? તો કે જો કે અદાલતને યોગ્ય લાગે તો જ કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે છે, બરાબર। અદાલતને એ યોગ્ય લાગવું જોઈએ કે તમે બધા ભેગા થઈને નક્કી કરી નાખો, ખાસ ઠરાવ કરી નાખો, બરાબર, બહુ 3/4 બહુમતી, 75% બહુમતી નક્કી કરી નાખ્યું કંપની બંધ કરી દેવી છે, પણ જો અદાલતને યોગ્ય લાગે તો જ આ ડિસિઝન આગળ વધે, બરાબર। એટલે ખાસ ઠરાવમાં આ એક મુદ્દો એક્સ્ટ્રા આવે છે તમારે ભણવા માટે કે અદાલતને યોગ્ય લાગે તો જ, બરાબર, આ ખાસ ઠરાવ વાળું એપ્લિકેબલ છે। ઓકે, નેક્સ્ટ જે મુદ્દો છે કંપનીની પ્રાથમિક સભાને અહેવાલ,
કંપનીની પ્રાથમિક સભાનો અહેવાલ પહેલા તો ઈ જો લે કે પ્રાથમિક સભા એટલે શું પ્રથમ સભા તમે કહી શકો સભ્યોની પ્રથમ સભા અને કાયદેસરની સભા પણ કહી શકાય બરાબર કાયદેસરની સભા પણ કહી શકાય કંપની શરૂ થાય ને ત્યારે જે સૌથી પહેલી સભ્યોની સભા ભરવામાં આવે એક વર્ષ પછી બરાબર એક વર્ષથી દોઢ વર્ષની વચ્ચે આનો સમયગાળો છે કંપની ધારા પ્રમાણે બરાબર કે કંપની શરૂ થાય એના એક વર્ષ પછી જે સૌ પ્રથમ સભા બોલાવવામાં આવે એને પ્રથમ કાયદેસરની સભા અથવા તો પ્રાથમિક સભા કહેવાય પહેલાં તો આ સમજી લ્યો અને દરેક સભા હોય એનો એક અહેવાલ તૈયાર થાય કંપનીમાં બરાબર તો આ મુદ્દા ઉપર આખો એક કંપની બંધ કરવાનો એક ટોપિક આવે છે કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ બરાબર અને કાયદેસરની પ્રાથમિક સભા પણ કહેવાય છે આ યાદ રાખજો આ બોલું છું વારે વારે પણ એ યાદ રાખવા માટે છે શું કહે છે ટેક્સ્ટબુકની અંદર કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપનીએ કાયદેસરની પ્રાથમિક સભા બોલાવવી ફરજિયાત છે કંપની ધારા પ્રમાણે ફરજિયાત છે જો આ છે એ કોઈની ભૂલી ના શકાય એવી વસ્તુ છે બરાબર ફરજિયાત છે કંપની ધારામાં કીધું અને એ જે સભા બોલાવી હોય તો એના માટેની વાત છે અને પ્રાથમિક અહેવાલ કંપની રજિસ્ટ્રારને મોકલવો પડે બરાબર સભાનો જે અહેવાલ તૈયાર થાય એ રજિસ્ટ્રારને જમા કરાવવો પડે જો કંપની આ બાબતે કસૂર કરે કસૂર એટલે કે ભૂલ મિસ્ટેક બરાબર આ કાયદાકીય શબ્દ છે જો કંપની આ બાબતે કસૂર કરે તો કંપની રજિસ્ટ્રાર અથવા શેર હોલ્ડર અદાલતમાં અરજી કરી શકે બે કરી શકે કંપની રજિસ્ટ્રાર પણ અરજી કરી શકે અને શેર હોલ્ડર પણ અરજી કરી શકે હવે આ અરજી કરવા માટે એક સૂચના છે શું છે બરાબર અહીંયા હું જોવા જાઓ તો ટોપિક કમ્પ્લીટ થઈ ગયો તમારો આ અરજી કરતા પહેલા કંપની રજિસ્ટ્રારે કેન્દ્ર સરકારની મંજૂરી જો કંપની રજિસ્ટ્રાર દ્વારા બંધ અદાલતમાં અરજી થતી હોય કે ભાઈ આ કંપની તો પહેલી મીટિંગનો અહેવાલ પણ સમયસર પહોંચાડી શકતી નથી તો આ કંપનીને શરૂ રહેવા માટેનું કોઈ વ્યાજબી કારણ નથી આવી અરજી કંપની રજિસ્ટ્રાર કરે તો એ ડાયરેક્ટ અદાલતમાં અરજી નહીં કરી શકે કંપની રજિસ્ટ્રારે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડશે બરાબર આ એક વસ્તુ કંપની રજિસ્ટ્રાર માટેનો નિયમ છે અને શેર હોલ્ડર માટે તો કે જે તારીખે પ્રાથમિક સભા બોલાવવાની હોય તે અંતિમ તારીખ સુધી સભા ન બોલાવે તો સભાની તારીખથી 14 દિવસ બાદ કંપનીના શેર હોલ્ડરો અને અન્ય અંશદાતાઓ કંપનીને ફરજામાં લઈ જવા માટે અરજી કરી શકે બરાબર કંપની રજિસ્ટ્રાર માટે સિમ્પલ કેન્દ્ર સરકારની મંજૂરી લઈ લે એટલે અદાલતમાં અરજી થઈ જાય પણ શેર હોલ્ડરે તારીખ યાદ રાખવાની છે સભાની તારીખ સભાની તારીખથી 14 દિવસ બાદ પણ જો એ સભાનો વ્યવસ્થા ન થાય બરાબર સભાની તારીખથી 14 દિવસ સુધીમાં પણ સભા બોલાવવામાં ન આવે તો કંપનીના શેર હોલ્ડરો અને અન્ય અંશદાતાઓ એટલે કે કોઈ રોકાણકાર છે બેંક છે લોન આપવા આપનાર વ્યક્તિ છે કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે બરાબર આવા કોઈ પણ અંશદાતાઓ છે કંપનીને ફરજામાં લઈ જવા માટે અરજી કરી શકે કારણ કે જો કંપની પોતાની પ્રથમ કાયદેસરની સભા સમયસર ન બોલાવી શકે અંતિમ તારીખ સુધીમાં સભા ન બોલાવી શકે બરાબર તો એ સભાની તારીખથી 14 દિવસ બાદ કંપનીના શેર હોલ્ડર અને અન્ય અંશદાતાઓ ફરજામાં લઈ જવા માટે અરજી કરી શકે છે અદાલતમાં એ લોકો અરજી કરી શકે બરાબર તો રજિસ્ટ્રારમાં અરજી કરી શકે એના માટેની કન્ડિશન છે કેન્દ્ર સરકારની મંજૂરી અને શેર હોલ્ડર અને અન્ય અંશદાતાઓ પણ અરજી કરી શકે એના માટે નિયમ છે સભાની તારીખથી 14 દિવસ બાદ આ અરજી થઈ શકશે ત્યાં સુધી લોકોને રાહ જોવી પડે બરાબર તો કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ એના પછીનો મુદ્દો છે નોંધણીનું પ્રમાણપત્ર આ પોઈન્ટ આપણે ભણી ગયા છીએ 11મા ધોરણમાં નોંધણીનું પ્રમાણપત્ર એટલે શું ત્રીજા ચેપ્ટરમાં આવતું એસપીસીસીમાં આપણે એસપીના ત્રીજા ચેપ્ટરમાં તો આનો નિયમ એવો છે કે કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા બાદ એક વર્ષમાં ધંધો શરૂ ન કરે બરાબર બરાબર અહીંયા અથવા આવી ગયું એટલે કે આ એક મુદ્દો થઈ ગયો આ અથવા એટલે કે આ અથવા પહેલાંની વાત કે અથવા પછી બેમાંથી ગમે એ હોય ને તોય ચાલે ગમે એક આ અથવા તો આ ગમે એક કારણોસર કંપની બંધ થવા માટે ઇનફ છે તો પહેલાં તો પહેલું કારણ શું આપ્યું કે નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા બાદ એક વર્ષમાં ધંધો શરૂ ન કરે અથવા બંધ રાખે જાણી જોઈને બંધ રાખે બરાબર તો બે કેસમાં ટ્રિબ્યુનલ કે અદાલત બે શબ્દ વાપરી શકે અમે પહેલાં કહી દીધું પહેલાં જ મુદ્દામાં બંધ રાખે તો ટ્રિબ્યુનલ આ અંગેના કારણોની તપાસ કરી કંપનીને ફરજામાં લઈ જવાનો હુકમ કરી શકે છે બરાબર
બેમાંથી જો એ ધંધો શરૂ જ ન કર્યો હોય, કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મળે, ધંધો શરૂ જ ન કરે, અથવા તો શરૂ કરી દીધો છે પણ પછી એક વર્ષ સુધી બંધ રાખે અધવચ્ચે ગમે ત્યારે, તો આ બે સંજોગોમાં છે ટ્રિબ્યુનલ છે એ કારણોની તપાસ કરે, અને આ કારણોની તપાસ જો યોગ્ય લાગે તો ખર્ચામાં લઈ જવાનો હુકમ કરી શકે. ધંધો શરૂ નહીં કરવા પાછળ અથવા ધંધો બંધ રાખવાનું વ્યાજબી કારણ જણાય તો અદાલત ફરચાનો હુકમ કરી શકશે નહીં. બરાબર, વ્યાજબી કારણ હોય તો હુકમ નહીં થઈ શકે. કેવા વ્યાજબી કારણ? જેમ કે કારણ નંબર એક, જો કંપનીએ ભારતમાં અને વિદેશમાં ધંધો કરવા અંગેની સ્પષ્ટતા આવેદનપત્રમાં જણાવેલ હોય, અને કંપની વિદેશમાં ધંધો કરે અને ભારતમાં ધંધો બંધ હોય તો કંપની ફરચામાં લઈ જઈ શકાય નહીં, કારણ કે કંપની સંપૂર્ણ બંધ નથી, ભારતમાં બંધ છે, વિદેશમાં ચાલુ. બરાબર, ભારતમાં ધંધો બંધ છે પણ વિદેશમાં ધંધો ચાલુ છે તો કંપની બંધ નથી. બરાબર, કંપની ચાલુ જ છે તો કંપની બંધ થઈ શકશે નહીં. બીજો મુદ્દો છે, કંપની ભવિષ્યમાં ધંધો શરૂ કરશે તેવી સ્પષ્ટ શક્યતા જણાતી હોય તો ફરચાના હુકમ કરી શકાય. બરાબર, જેમ કે અત્યારે તમે જુઓ કે આ કોરોના પરિસ્થિતિ છે, કોઈ પણ કંપની છે જે એક વર્ષ કે એનાથી વધારે બંધ રહે કોઈ પણ કારણોસર, બરાબર, તેના કર્મચારીઓની અભાવને કારણે કે બીજા ત્રીજા કોઈ પણ કારણોસર કોઈ કંપની એક વર્ષ કે એનાથી વધારે બંધ રહે, તો આ સંજોગોમાં છે એ યોગ્ય કારણ ના કહેવાય. બરાબર, કંપનીને તો બિઝનેસ કરવો છે, જો સ્થિતિ સામાન્ય થઈ જાય તો એ ધંધો શરૂ કરશે, પણ અત્યારે એની પરિસ્થિતિ નથી એ ધંધો કરી શકે, તો આવા કારણસર બંધ ન થઈ શકે, ભલે નોંધણીનું પ્રમાણપત્ર પછી એક વર્ષ થઈ ગયું હોય અથવા તો વચ્ચે એક વર્ષથી ધંધો બંધ હોય, પણ યોગ્ય કારણો હોય તો, જો ભવિષ્યમાં ધંધો શરૂ કરશે તેવી સ્પષ્ટ શક્યતા હોય તો ફરચાનો હુકમ કરી શકાશે નહીં. તો નોંધણીનું પ્રમાણપત્ર આ એક મુદ્દો. એના પછી છે સભ્ય સંખ્યામાં ઘટાડો. હવે સભ્ય સંખ્યા માટે તમે ભણી ગયા કે ખાનગી કંપની હોય તો મિનિમમ સભ્ય સંખ્યા 2 છે, અને જાહેર કંપની હોય તો મિનિમમ સભ્ય સંખ્યા 7 છે. બરાબર, આ હું વાત કરું છું સભ્ય સંખ્યાની. બરાબર, સભ્ય સંખ્યા આટલી ઓછામાં ઓછી હોવી જોઈએ, ઓછામાં ઓછી આટલી સભ્ય સંખ્યા હોવી જોઈએ, ખાનગી કંપનીમાં 2 અને જાહેર કંપનીમાં 7. બરાબર, ધારો કે અહીંયા કીધું છે જાહેર કંપનીમાં સભ્ય સંખ્યા 7 ઓછી અને ખાનગી કંપનીમાં 2 ઓછી થાય તો કંપનીને ફરચામાં લઈ જઈ શકાય. સામાન્ય રીતે કંપનીના સભ્યો જ કંપનીને ફરચામાં લઈ જતા હોય છે, આવા સંજોગોની વાત કરે છે. સભ્ય સંખ્યામાં હજુ આ એક મુદ્દો અહીંયા થઈ ગયો, હવે આનું પરિણામ શું આવે જો આવું ન થાય. બરાબર, સભ્ય સંખ્યા ઓછી થઈ ગઈ અને છતાં પણ સભ્યો કંપનીના સભ્યો ફરચામાં લઈ જતા નથી તો શું થાય એની વાત આગળ છે. કે સભ્ય સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં કંપની 6 સુધી પોતાનો ધંધો ચાલુ રાખે તો તેની અને તેની જાણ જે સભ્યોને હોય તેવા દરેક સભ્યો કંપનીના ભવિષ્યના તમામ દેવા માટે અંગત રીતે જવાબદાર ગણવામાં આવે છે. મેં તમને ખબર જ છે કે ઓછામાં ઓછી સભ્ય સંખ્યા 7 છે અને હવે ઘટી ગઈ છે તો બાકીના સભ્યો. બરાબર, જો 6 અંદર આ 6 અગત્યનો સમયગાળો છે પોતાનો ધંધો ચાલુ જ રાખે અને અદાલતને કાંઈ જાણ ન કરે તો આવા કેસમાં જે કંઈ પણ દેવું ઊભું થાય એ તમામ દેવું છે એ જે બાકીના સભ્યો છે એ પૂરું કરશે. એમાં પછી અમર્યાદિત જવાબદારી આવી જશે, મર્યાદિત જવાબદારી નહીં દે કારણ કે સભ્ય સંખ્યાનું ધ્યાન રાખવામાં આવેલ નથી. બરાબર, તો આ વસ્તુ એક ખાસ ધ્યાનમાં રાખવું, મર્યાદિત જવાબદારી કંપનીમાં પણ આ અમર્યાદિત જવાબદારી થઈ શકે છે જો સભ્ય સંખ્યામાં ઘટાડો થાય અને 6 સુધી બાકીના સભ્યો જો જાણ ન કરે તો જેટલા સભ્યોને આ વાતની ખબર છે એ તમામ સભ્યો અંગત રીતે જવાબદાર ગણવામાં આવશે. બરાબર, તો આ એક વસ્તુ. પછી છઠ્ઠો પોઈન્ટ શું છે? તો કે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા. કંપનીએ ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાના હિત વિરુદ્ધ કોઈ કૃત્ય કર્યું હોય, બરાબર, તો સાર્વભૌમત્વ અને અખંડિતતા એટલે કે કોઈ આતંકવાદી પ્રવૃત્તિમાં નાણાકીય સહાય કે વ્યક્તિઓની સહાય આવું કાંઈ પણ કૃત્ય કરેલું હોય કે જે ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાની હિતની વિરુદ્ધ છે, અથવા, બરાબર, અથવા શું કહે છે, રાજ્યની સલામતી વિરુદ્ધનું, અહીંયા રાજ્યની જગ્યાએ તમે રાષ્ટ્ર શબ્દ પણ પ્રયોગ કરી શકો,
રાષ્ટ્રની સલામતી વિરુદ્ધનું કૃત્ય કર્યું હોય અથવા વિદેશી રાજ્યો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોની વિરુદ્ધ કૃત્ય કર્યું હોય તો ટ્રિબ્યુનલ કે અદાલત કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકશે. આ તો સમજી શકાય એવી વસ્તુ છે સામાન્ય, કે ભાઈ કોઈ ઇન્ડિયા વિરુદ્ધ કાંઈ પણ કરે બરાબર, અથવા તો ભારતના જે દેશ સાથે સારા સંબંધ છે એ દેશમાં જેને ઇલીગલ એક્ટિવિટી કરી આવે એના કારણે ભારતના સંબંધ ખરાબ થાય તો આ કોઈ પણ કેસમાં છે એ સરકાર એને અદાલત છે એને કંપનીને બંધ કરવાનો હુકમ કરી શકશે બરાબર. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. લાસ્ટ ટોપિક એક છે યોગ્ય અને ન્યાયી કારણો. ઉપરના છ માંથી એકેમાં નથી આવતા પણ આના સિવાય અદાલતને કોઈ બીજું કારણ, તો કે હા જો યોગ્ય અને ન્યાયી કારણોને આધારે કંપનીને ફરચામાં લઈ જવા માટે અદાલત પાસે વિશાળ સત્તા છે. એટલે ઉપરના છ માં એકેમાં નથી આવતા તો અદાલત એમ કહી શકે ભાઈ અમને આ કારણ યોગ્ય લાગે છે એટલે અમે આ બંધ કરી શકીએ બરાબર. તો એવી સત્તા અદાલત પાસે છે બરાબર, યોગ્ય અને ન્યાયી કારણ એને લાગતું હોય અને અદાલતમાં એ સાબિત થાય જે ઉપરના છ માં નથી બરાબર. આ ટેક્સ્ટબુકમાં તમને અમુક લિસ્ટ પણ આપેલું છે કે નીચે જણાવેલા કારણોના આધારે ટ્રિબ્યુનલ કંપનીને ફરચામાં લઈ જવાનો હુકમ કરી શકે છે બરાબર. સામાન્ય કોમન સેન્સનો યુઝ કરી તો આ બધા યાદ રહી જાય એવા છે કે સમજાઈ જાય એવા છે. જેમ કે સૌથી પહેલું છે કંપનીમાં માંડગાંઠ પડી હોય, માંડગાંઠ એટલે કે પ્રોબ્લેમ બરાબર, અંદરો અંદર સાદી કાઠિયાવાડી ભાષામાં કહેતો ડખાડુખી થઈ ગઈ હોય કંપનીની અંદર બરાબર. તો કંપનીમાં માંડગાંઠ પડી હોવાના કારણે કંપનીનો વહીવટ કરવો જ અશક્ય હોય બરાબર, અંદરો અંદર પ્રશ્ન આવતા હોય બરાબર, બાધાબાધી થતી હોય, આવા કેસમાં કંપની છે એનું વહીવટ શક્ય નથી તો કંપની અદાલત એને બંધ કરી દેવાનો હુકમ કરી શકે બરાબર. પછી આ કારણ છે કંપની તેના મુખ્ય ઉદ્દેશો કોઈ કારણસર ગુમાવે. કંપનીએ નક્કી કર્યું જ્યારે કંપની બની હતી ત્યારે એને નક્કી કર્યું હતું કે ભાઈ આપણે કાર બનાવવાની કંપની છે, ધીરે ધીરે કાર પડતી મૂકીને પ્લેન બનાવવા માંડે તો કંપનીનો મુખ્ય ઉદ્દેશ છે એ હટી ગયો છે તો આવા કેસમાં પણ અદાલત છે એ બંધ કરવાનો હુકમ આપી શકે, ફડચાનો આદેશ આપી શકે. કંપની દર વર્ષે સતત ખોટ કરતી હોય, હવે આમાં તો અદાલતે એની કંપની પોતે જ બંધ સામેથી કરવાની અરજી કરી પણ છતાંય કદાચ છતાંય કંપની બંધ નથી થતી કે એ લોકોને એવી ઈચ્છા કે અમે એવી આશા છે કે અમે ભવિષ્યમાં નફો કરશું પણ સતત દર વર્ષે ખોટ કરતી હોય અદાલતને ધ્યાનમાં આવે ને એને એવું લાગે કે હવે આ ખોટ સહનેબલ નથી બરાબર તો કંપની બંધ કરવાનો ઓર્ડર કરી શકે. ચોથો પોઈન્ટ છે કંપનીની રચના અને સમગ્ર વ્યવહાર કપટ કે છળમય હેતુ દ્વારા થાય બરાબર. ફ્રોડ કંપની કે એના જે કામકાજ છે એ ફ્રોડ કરવા માટે જ બરાબર કરવામાં આવ્યા હોય તો આ બધા કારણો છે બરાબર. આ એક કે કપટ કે છળમય કારણ બરાબર એના હેતુ માટે જ કંપનીની આખી બનાવવામાં આવી હોય તો આવી કંપની ચાલુ કોઈ અદાલત રાખે નહીં ક્યારે બરાબર. એના પછી જે કંપનીમાં લઘુમતી સભ્યો પ્રત્યે જુલમ થતો હોય, અહીંયા લઘુમતી સભ્ય એટલે કોઈ જાતિ કે ધર્મના આધારે લઘુમતી શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ નથી, આ ચોખવટ પહેલા તો સમજી લો. લઘુમતી સભ્યો આ કંપનીની વાત છે, શેરધારકોની વાત છે, રોકાણકારના સંદર્ભમાં લઘુમતી શબ્દનો પ્રયોગ કર્યો. એવા રોકાણકાર કે જે લઘુમતીમાં આવે છે જેને વોટિંગ કરવાનો હક છે પણ એના વોટની કંઈ અસર નથી, ગમે એટલું વોટ કરે ને તો એવા રોકાણકારો કે જે મોટા રોકાણકાર છે એના જ હકમાં ફેસલો જાય બરાબર. તો આવા જે સભ્યો છે જેની પાસે શેર હોય, કંપનીના સભ્યો હોય, એની પાસે કંપનીના નિર્ણય લેવા માટે મતાધિકાર હોય, મત પણ કરતા હોય રેગ્યુલર, પણ એનો મત છે એ લઘુમતીના કારણે બરાબર એનું વોટિંગ એટલું થતું જ નથી બરાબર કે જેના કારણે એ પોતાનો નિર્ણય છે કંપનીમાં અમલ કરાવી શકે. એની સામે જે મોટા શેરધારકો છે એ જ બધા નિર્ણયો પોતાની રીતના પોતાની મરજી પ્રમાણે લેતા હોય તો આવા સભ્યોને કહેવાય લઘુમતી સભ્યો બરાબર. જેનો મતાધિકાર છે એ ખૂબ નાનો છે એ લઘુમતી સભ્યોની વાત થાય છે બરાબર. આ એક વસ્તુ પહેલાં મગજમાં રાખી લો. અને આવા સભ્યો સાથે જુલમ થતો હોય, જુલમ એટલે કે એનું કોઈ સાંભળવામાં ન આવતું હોય, આવા રોકાણકારોને દાદ દેવામાં ન આવતી હોય કે આવા રોકાણકારોને માટે કંઈ ફેસિલિટી ન હોય બરાબર, એને કોઈ પણ પ્રકારના જે કંઈ પણ કંપનીના ડોક્યુમેન્ટ છે એ જવા દેવામાં ન આવતા હોય બરાબર. તો આવા સભ્યો આવો જુલમ થતો હોય ત્યારે અને આ સાબિત થાય કે આવું થાય છે કંપનીમાં કે ભાઈ નાના રોકાણકારોનું ધ્યાન રાખતી નથી કંપની, ખાલી મોટા રોકાણકાર ઉપર જ કંપની છે એ મહેરબાન છે તો પણ અદાલત છે યોગ્ય ન્યાયી કારણોમાં કંપનીને બંધ કરવાનો હુકમ કરી શકે છે બરાબર. તો આ મુદ્દા આનું તમામ મુદ્દાનું રિવિઝન બરાબર. હવે આપણે અત્યારે અહીંયા જોઈએ છીએ કે અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જન થાય
તો એના ફરજિયાત વિસર્જન ક્યાં કારણોસર થાય, તો આના કારણો છે એના મુદ્દા આપણે શોર્ટમાં એકવાર ફટાફટ જોઈ જઈએ. કંપની દેવું ચૂકવવા અસમર્થ બને, ખાસ ઠરાવ દ્વારા કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ, નોંધણીનું પ્રમાણપત્ર, સભ્ય સંખ્યામાં ઘટાડો, ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા, યોગ્ય અને ન્યાયી કારણ. બરાબર, આટલા મુદ્દા છે જેના દ્વારા સરકાર છે, અદાલત છે કે ટ્રિબ્યુનલ છે કંપનીને બંધ કરવાનો, ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે છે. ચાર માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે, સાતે સાત પોઈન્ટ મોસ્ટ આઈએમપી. આનો કોઈ પણ એક મુદ્દો છે એ બે માર્કમાં કેમ પણ પૂછી શકે, એટલે એવું નહીં કે ચાર માર્કનો છે ચાર મુદ્દા કરી લઈ તો હશે, ના, બધા મુદ્દા કરવા પડશે. બરાબર, તમે નથી કર્યો એ જ મુદ્દો છે એ બે માર્ક એક માર્કમાં પૂછી દીધો તો તમામ મુદ્દા કરવા પડે. બરાબર, તો આ ક્વેશ્ચન અહીંયા સુધી આપણે આજનો લેક્ચર રાખશું. થેન્ક યુ.